ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 56 ઉપર જુઓ. આગ્રાની સફર. માળિયા અને આયુષ તેમના કુટુંબ સાથે આગ્રા જાય છે. તેઓ આગ્રા કંઠે રેલવે સ્ટેશને ઉતર્યા અને તાજમહેલ જવા માટે રિક્ષામાં ઉપડ્યા. 3 કલાક પછી ફરીથી રિક્ષામાં આગ્રા જવા રવાના થયા. બપોર પછીના સમયમાં તેઓએ ફતેપુર સિકરી જવા બસ પકડી. માળિયા અને આયુષ તેમના કુટુંબ એટલે કે પરિવાર સાથે આગ્રા જાય છે. તેઓ આગ્રા કંઠે રેલવે સ્ટેશને ઉતર્યા. ત્યાંથી તેઓ તાજમહેલ જવા માટે રિક્ષામાં બેઠા. 3 કલાક પછી ફરીથી તેમણે આગ્રા જવા માટે રિક્ષામાં બેસી તેઓ રવાના થયા. ત્યાર પછી એટલે કે બપોરના સમયે તેઓએ ફતેપુર સિકરી જવા માટે તેઓએ બસ પકડી. જુઓ આગ્રાનો નકશો. તો અહીંયા જુઓ, આગ્રા કંઠે રેલવે સ્ટેશન અહીં છે. થોડું આગળ જઈએ તો અહીંયા ફતેપુર સિકરી તરફ જવાનું છે. અહીં તાજમહેલ, અહીં તાજ જંગલ, આ યમુના નદી છે, આ આગ્રાનો કિલ્લો છે, આ બાબરપુરનું જંગલ છે. તો આ નકશાના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખીશું. હવે આ જગાઓ વચ્ચેના અંતર તરફ જુઓ. આ જગ્યા છે એના અંતર તરફ જોવાનું છે. કિલોમીટરના બદલે આપણે કિમી લખીએ છીએ. આગળ આપણે શીખી ગયા ને, કિલોમીટરના બદલે આપણે શું લખીએ છીએ? કિમી લખીએ છીએ. ટૂંકમાં કિલોમીટરને કિમી લખીએ છીએ. આગળ જુઓ, આગ્રા કંઠે રેલવે સ્ટેશનથી તાજમહેલ 5 કિલોમીટર. આ આગ્રા કંઠે રેલવે સ્ટેશનથી આ તાજમહેલ કેટલું દૂર છે? 5 કિલોમીટર. તાજમહેલથી આગ્રાનો કિલ્લો 2 કિલોમીટર. આ તાજમહેલથી આગ્રાનો કિલ્લો કેટલા કિલોમીટર દૂર છે? 2 કિલોમીટર. આગ્રાના કિલ્લાથી ફતેપુર સિકરી, આગ્રાના કિલ્લાથી આ ફતેપુર સિકરી 40 કિલોમીટર દૂર છે. કેટલા કિલોમીટર દૂર છે? 40 કિલોમીટર દૂર છે. હવે જુઓ આગળ, આગ્રા કંઠે રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે? તાજમહેલ કે ફતેપુર સિકરી? આ નિશાની રેલવે લાઇન બતાવે છે. તો જુઓ, આ આગ્રા કંઠે રેલવે સ્ટેશન છે, તાજમહેલ અહીં છે અને અહીં ફતેપુર સિકરી છે, બરાબર? આપણે શોધવાનું છે આગ્રા કંઠે રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે. તો જુઓ નકશામાં ધ્યાનથી, તમને વધારે દૂર શું દેખાય છે આગ્રા કંઠે રેલવે સ્ટેશનથી? બરાબર છે, તમારો જવાબ એકદમ સાચો છે, ફતેપુર સિકરી. કેમ કે તાજમહેલ અહીં છે અને ફતેપુર સિકરી અહીં છે, એટલે કે આગ્રા કંઠે રેલવે સ્ટેશનથી વધારે દૂર ફતેપુર સિકરી છે. તમારો જવાબ બરાબર છે, ફતેપુર સિકરી છે. આગળ જુઓ, આમાંથી રેલવે લાઇનની વધારે નજીક શું છે? બાબરપુર જંગલ કે તાજ જંગલ? તો જુઓ, બાબરપુર જંગલ અહીં છે અને તાજ જંગલ અહીં છે. તો આ રેલવે લાઇનથી વધારે નજીક કયું જંગલ છે? ધ્યાનથી જુઓ નકશામાં, બાબરપુર જંગલ છે ને, આ બાબરપુર જંગલ આ રેલવે લાઇનની વધુ નજીક છે, બાબરપુર જંગલ. આગળ જુઓ, આગ્રાનો કિલ્લો કે તાજમહેલ? આગ્રાનો કિલ્લો કે તાજમહેલ? હવે આ રેલવે લાઇનથી જુઓ, આગ્રાનો કિલ્લો વધારે નજીક છે કે તાજમહેલ વધારે નજીક છે? આ આગ્રાનો કિલ્લો છે અને અહીં તાજમહેલ છે. તો આ રેલવે લાઇનની વધારે નજીક શું છે? આ આગ્રાનો કિલ્લો. આગળ જુઓ, યમુના નદીની વધારે નજીક શું છે? યમુના નદીની વધારે નજીક શું છે? તાજમહેલ કે રેલવે સ્ટેશન? તાજમહેલ કે રેલવે સ્ટેશન? તો જુઓ, આ યમુના નદી છે. તો આ યમુના નદીની વધારે નજીક તમને શું દેખાય છે? તાજમહેલ દેખાય છે કે રેલવે સ્ટેશન? તો જુઓ, અહીં તાજમહેલ છે અને અહીં રેલવે સ્ટેશન છે. તો યમુના નદીની વધારે નજીક તાજમહેલ છે, બરાબર ને? યમુના નદીની વધારે નજીક તાજમહેલ છે. તો મિત્રો, તમને પ્રશ્નોના જવાબમાં સમજ પડી ગઈ?
તો તમને સમજ પડી. સાચી લંબાઈ સાથે જોડ, અહીં આપણને જોડકા આપેલા છે, અવિભાગને બ વિભાગ સાથે જોડવાનું છે. ચાલો જો, એક નંબર અળસિયાની લંબાઈ કેટલી હશે? અળસિયાની લંબાઈ 10 સેન્ટીમીટર. કેટલી હશે અળસિયાની લંબાઈ? 10 સેન્ટીમીટર. બે નંબર બાળકની ઊંચાઈ કેટલી હશે? બાળકની ઊંચાઈ બરાબર છે 1 મીટર. બરાબર. ત્રણ નંબર જુઓ, આંગળીના નખની પહોળાઈ. ત્રણ નંબર આંગળીના નખની પહોળાઈ, આપણા નખની પહોળાઈ કેટલી હશે? કેટલી બોલો, કેટલી હશે? આંગળીના નખની પહોળાઈ 1 સેન્ટીમીટર. બરાબર ને. ચાર નંબર જુઓ, સાડીની લંબાઈ. સાડીની લંબાઈ કેટલી? 5 મીટર. તમારો જવાબ એકદમ સાચો છે. હવે જુઓ પાંચ નંબર, ઘરથી શાળા સુધીનું અંતર. ઘરથી શાળા સુધીનું અંતર કેટલું હશે? 1 કિલોમીટર. બરાબર. અહીં આપણે જોશું 1 કિલોમીટર. સમજાયું? તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 59 ઉપર જુઓ, લાંબી પૂંછડીની હરીફાઈ. હરીફાઈ એટલે કે સ્પર્ધા. આ ચિત્રમાં દર્શાવેલ પ્રાણીઓ વચ્ચે સ્પર્ધા યોજાય છે. જે પ્રાણીની પૂંછડી સૌથી લાંબી હતી તેણે ઇનામ જીત્યું. હવે વિચારો કે કોને પ્રથમ ઇનામ મળ્યું અને કોને દ્વિતીય ઇનામ મળ્યું. સૌથી લાંબી પૂંછડીની લંબાઈનું માત્ર અનુમાન કરો. તો જુઓ મિત્રો, અહીં પ્રાણીઓના ચિત્રો આપ્યા છે. તો અહીં તમે કોની પૂંછડી લાંબી દેખાય છે એ તમારે શોધવાનું છે, અને એ કોની પૂંછડી લાંબી હશે અને એની લંબાઈ કેટલી હશે એનું અનુમાન તમારે કરવાનું છે. પ્રથમ ઇનામ કોને મળ્યું અને દ્વિતીય ઇનામ એટલે કે બીજું ઇનામ કોને મળે છે એ શોધવાનું છે. તો જુઓ, અહીં પ્રાણીઓના ચિત્રો આપેલા છે. ઉંદર, હાથી, ગરોળી, ગાય, ડુક્કર, વાંદરું. બરાબર. તો હવે આ પ્રાણીઓમાં તમને કોની પૂંછડી લાંબી લાગે છે? આ ઉંદરની પૂંછડી છે, આ ગરોળીની પૂંછડી છે, આ કોની પૂંછડી દેખાય છે? હાથીની. આ ગાયની પૂંછડી છે, આ કોની પૂંછડી છે? ડુક્કરની. અને આ લાંબી પૂંછડી કોની દેખાય છે? વાંદરા ભાઈની. બરાબર. તો કોની પૂંછડી લાંબી હશે? કોની પૂંછડી લાંબી હશે? કોને પ્રથમ ઇનામ મળ્યું હશે? તમારો જવાબ સાચો છે, આ વાંદરાભાઈની પૂંછડી લાંબી છે. એટલે પ્રથમ ઇનામ કોને મળશે? વાંદરાને. અને બીજું ઇનામ કોને મળશે? જુઓ તો કોની પૂંછડી લાંબી દેખાય છે? તમારો જવાબ એકદમ સાચો છે, ગાયની પૂંછડી લાંબી છે. એટલે કે દ્વિતીય ઇનામ, બીજું ઇનામ ગાયને મળશે. બરાબર ને. તો હવે આ વાંદરાભાઈની પૂંછડી કેટલી લાંબી હશે અનુમાન કરો. જોઈએ વાંદરાભાઈની પૂંછડીની લંબાઈ કેટલી હશે? 1 મીટર જેટલી લાંબી હશે. અંદાજિત 1 મીટર જેટલી વાંદરાભાઈની પૂંછડી લાંબી હશે. આ લાંબુ લાંબુ કોણ છે? સાપ. બરાબર. સાપ કહે છે, મારી પૂંછડી છે. સાપ શું પ્રશ્ન કરે છે આપણને? મારી પૂંછડી છે. તો સાપની પૂંછડી હોય? તમે જોઈ છે સાપની પૂંછડી હોય? સાપની નાની પૂંછડી હોય છે. તેનું આખું શરીર જ એક પૂંછડી જેવું છે. તેનું આખું શરીર જ એક પૂંછડી જેવું છે. સાપનું આખું શરીર પૂંછડી ગણી શકાય નહીં. સાપનું આખું શરીર પૂંછડી ગણી શકાય નહીં. સમજાઈ ગયું? તો મિત્રો, કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.